વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 9 જૂન 2020ના કરંટ અફેર્સ, કે જે આપણે દરરોજ સવારે 7:15 એટલે કે 7:15 વાગે એને પબ્લિશ કરીએ છીએ. અને દરરોજ સવારે 7 વાગે આપણને મોર્નિંગ બ્રેકફાસ્ટના રૂપે આપણને જે યુપીએસસી, જીપીએસસી, પોલીસ, તલાટી, બિન સચિવાલય કે અન્ય રાજ્ય સરકારની જ પરીક્ષાઓમાં છે, જેમાં વધુ માર્ક્સ મેળવવામાં જે મદદરૂપ થઈ શકે તે રીતનું કરંટ અફેર્સ આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ. અને એ કરંટ અફેર્સની અંદર જે ડિટેલ્સની અંદર કોઈ પણ વસ્તુ હોય છે એને પણ આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સમાં. સૌથી પહેલો ક્વેશ્ચન છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યપદ વિશે નીચે આપેલા નિવેદનોનો એટલે કે વાક્યોનો વિચાર કરો અને સાચા વાક્યો કયા છે એને આપણે જણાવવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, સૌથી પહેલું આન્સર છે કે આપણે જનરલ એસેમ્બલી દ્વારા ચૂંટાયેલા બિન કાયમી સભ્યોને યુએનએસસીમાં 2 વર્ષની મુદત મળે છે. બીજી વાત છે, છેલ્લા 1 દાયકામાં ભારત યુએનએસસીનો કાયમી સભ્ય રહેલો નથી. ત્રીજું છે, યુરોપિયન રાજ્યો કાયમી સભ્ય તરીકેની વધુ રજૂઆતના કારણે કાયમી સભ્યપદ માટે અયોગ્ય છે. તો એમાંનું કયું વિધાન યોગ્ય છે એ આપણે જણાવવાનું થશે. તો વિધાન યોગ્યની વાત કરવા જઈએ છીએ તો સૌથી પહેલું વિધાન જે છે કે જનરલ એસેમ્બલી દ્વારા જે ચૂંટાયેલા બિનકાયમી સભ્યો જે છે કે યુએનએસસીમાં 2 વર્ષની મુદત એમને કાયમી સભ્ય તરીકેની મળતી હોય છે. બાકીના બંને વાક્યો ખોટા છે. કેમ ખોટા છે એ પણ આપણે સમજવાનું છે. ચલો સૌથી પહેલી વાત કરીએ છીએ કે પહેલું વાક્ય સાચું છે. એમાં કાઉન્સિલમાં ટોટલ 15 સભ્યો રહેલા છે, એમાં 5 જે સભ્યો છે એ 5 કાયમી સભ્યો રહેલા છે, જે ચાઇના, ફ્રાન્સ, રશિયન ફેડરેશન એટલે કે રશિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સની વાત છે. અને જનરલ એસેમ્બલી દ્વારા 2 વર્ષની મુદત માટે ચૂંટાયેલા ટોટલ 10 કાયમી સભ્યો રહેલા છે, કે જેમાં ભારત પણ અલગ અલગ જગ્યાએ યુએનએસસીના કાયમી સભ્ય તરીકે રહેલું છે. હવે જે બીજું વિધાન હતું કે છેલ્લા દાયકામાં એટલે કે છેલ્લા 10 વર્ષમાં ભારત કાયમી સભ્ય તરીકે રહેલું નથી, તો મિત્રો 2011-12માં એટલે કે 10 વર્ષથી અંદરનો સમયગાળો થઈ ગયો છે, એટલા માટે જ એ વિધાન આપણે ખોટું આપવામાં આવેલું છે. ભારત અત્યાર સુધી યુએનએસસીના જે સભ્યપદે રહેલું છે એમાં 1950, 51, 67, 68, 72, 73, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 91, 92, 2012, 2012. હવે વાત કરીએ છીએ 2021-22ની, તો 2021-22ની ટર્મ માટે ભારત 8મી વખત ચૂંટાય એવી એક સભ્ય સંભાવના રહેલી છે. ત્રીજું જે મુદ્દો હતું કે જેમાં યુરોપિયન જે રાજ્યો છે એમના માટે કોઈ પણ જાતના કાયમી સભ્યપદ માટેની કોઈ પણ જાતની સીટ રહેલી નથી. તો મિત્રો જે 10 બિનકાયમી પ્રદેશો, બેઠકો જે પ્રાદેશિક ધોરણે વિતરિત કરવામાં આવે છે એમાં આફ્રિકન અને એશિયન સ્ટેટ્સ માટે 5 સભ્યપદો લેવામાં આવેલા છે. જે આફ્રિકન અને એશિયન સ્ટેટ્સ છે એમાં 5 છે, પૂર્વી યુરોપિયન રાજ્યો માટે 1 છે, લેટિન અમેરિકન અને કેરેબિયન સ્ટેટ્સ માટે 2 છે અને 2 પશ્ચિમ યુરોપિયન માટે છે અને અન્ય રાજ્યો માટેની 2 સીટો રહેલી છે. આ રીતે ટોટલ 10 સીટોનું વહેંચાણ કરવામાં આવેલું છે. તો જે હવે નેક્સ્ટ જે છે આપણી જે 5 સીટો પૈકીની જે સીટો રહી એમાં જે આફ્રિકન અને એશિયન જે છે એમાં આ વખતે ભારતનો વારો આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. નીચેનામાંથી કયા પીએમ કુસુમ યોજનાના ઘટકો છે? તો સૌથી પહેલો આન્સર આપણને કે પહેલું નિવેદન આપણને કે પહેલું વાક્ય આપણને આપવામાં આવેલું છે એમાં સૌથી પહેલું વાક્ય છે, ગ્રામીણ વિસ્તારોમાં ગ્રીડથી જોડાયેલ સોલર પાવર પ્લાન્ટ્સની સ્થાપના એ પીએમ કુસુમ યોજનાનો ઘટક છે કે કેમ એ વિચારવાનું છે. ખેડૂતોની સિંચાઈની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે સ્ટેન્ડઅલોન ઓફ ગ્રીડ સોલર વોટર પંપની સ્થાપના એ એનું ઘટક છે કે કેમ. હાલના ગ્રીડથી જોડાયેલ કૃષિ પંપનું સોલરાઇઝેશન કરવું એ પીએમ કુસુમની યોજનાના ઘટક છે કે કેમ. તો આપણને જે ઓપ્શન આપવામાં આવેલા છે કે નીચેના જે કોડ જે છે માત્ર 1 અથવા 2, 2 અથવા 3, 2 અને 3 અને 1 અને 3 કે બધા જ. તો મિત્રો જે બધા જ ઉપરના જે આપણને 3 જ 3 વાક્યો આપવામાં આવેલા છે તે 3 જ 3 વાક્યો આપણા સાચા છે, કે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રીડથી જોડાયેલ સોલર પાવર પ્લાન્ટ્સની સ્થાપના કરવાની વાત છે, ખેડૂતોની સિંચાઈની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે
સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલર વોટર પંપ્સની સ્થાપના કરવાની વાત થયેલી છે અને હાલના ગ્રીડથી જોડાયેલા કૃષિ પંપનું સોલરાઇઝેશન પણ કરવાની વાત એમાં જોડાયેલી છે. હવે જે બધા જ વાક્યો સાચા છે તો એ વાક્યોને કઈ કઈ રીતે સાચા લેવા અને કઈ કેટલા ગ્રીડથી જોડાયેલ સોલર પાવરની સ્થાપના કરશે, કેટલા મેગાવોટની સ્થાપના કરશે, એ આપણને જોવા મળે છે કે બધા જ પીએમ કિસાન ઉર્જા, હવે જે કુસુમ જે છે એનું પૂરું નામ થાય છે કિસાન ઉર્જા સુરક્ષા ઉત્તમ મહાઅભિયાન યોજનાના ઘટકો જે છે એ આપણને નીચે આપવામાં આવેલા છે. સૌથી પહેલું ઘટક છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ, સૌથી પહેલું ઘટક ગ્રામીણ વિસ્તારોમાં 2 મેગાવોટ સુધીની ગ્રીડથી જોડાયેલ સોલર પાવર પ્લાન્ટ્સની સ્થાપના કરવાની વાત થયેલી છે. ગ્રીડ સાથે જોડાયેલા ન હોય તેવા ખેડૂતોની સિંચાઈની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્ટેન્ડઅલોન ઓફ ફોર નથી ઓફ ગ્રીડ સોલર વોટર પમ્પ્સનું સ્થાપન કરવાની વાત છે. અને ત્રીજી બાબત એવી છે, આપણને ત્યાં 3 વાક્યો આપવામાં આવેલા છે, 3 વાક્યો અહીં આપણે જોઈ શકીએ છીએ. હાલના ગ્રીડથી જોડાયેલા કૃષિ પંપનું સોલરાઇઝેશન જેથી ખેડૂતોને ગ્રીડ સપ્લાયથી સ્વતંત્ર બનાવવામાં આવે અને ડિસ્કોમમાં ઉત્પન્ન થયેલ સરપ્લસ સોલર પાવર વેચવાથી વધારાની આવક પણ મેળવી શકાય, આ એક યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે સમજવાની જરૂર છે કે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ NPC સંબંધિત નીચે આપેલા નિવેદનોનો વિચાર કરવાનો છે. નેશનલ પ્રોડક્શન કાઉન્સિલ તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. બીજી વાત છે તે ઉર્જા પર્યાવરણ વ્યવસાય પ્રક્રિયા અને ઉત્પાદકતા સુધારણાના ડોમેન્સમાં કન્સલ્ટન્સી અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સેવાઓ પ્રદાન કરે છે. તો આપણે યોગ્ય વિધાનો શોધવાના છે. તો મિત્રો, જે યોગ્ય વિધાન છે એ બીજા નંબરનું જે વિધાન છે એ ખરેખર સાચું વિધાન છે, પહેલા નંબરનું વિધાન છે એ ખોટું વિધાન છે. બીજા નંબરનું વિધાન આપણને શું કહે છે અને કઈ બાબત માટે કહે છે એ પણ એક વખત જોઈ લઈએ. ફરીથી રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ બાબતે તે ઉર્જા પર્યાવરણ વ્યવસાય પ્રક્રિયા અને ઉત્પાદકતા સુધારણાના ડોમેન્સમાં કન્સલ્ટન્સી અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સેવાઓ પ્રદાન કરે છે. કોણ? તો રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ એટલે કે નેશનલ પ્રોડક્શન કાઉન્સિલ. ઓકે, હવે જે પહેલું વિધાન જે ખોટું છે એ કઈ રીતે ખોટું છે એ પણ સમજી લઈએ. નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એ વર્ષ 1958 સ્થાપિત થઈ હતી. ઉદ્યોગ અને આંતરિક વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રમોશન વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. જો અહીં સમજવાની જરૂર છે, આપણને જે કહેવામાં આવેલું તો શું કહેવામાં આવ્યું છે તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, પરંતુ નહીં મિત્રો, એ ઉદ્યોગ અને આંતરિક વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રમોશન વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. બરાબર છે, સ્વાયત્ત સંસ્થા છે એ 100% વસ્તુ છે, પરંતુ મંત્રાલયનું અલગ છે. ઓકે, બીજું વિધાન એ સાચું છે. કેમ? કે NPC સરકાર અને જાહેર અને ખાનગી ક્ષેત્રને ઔદ્યોગિક ઇજનેરી, કૃષિ વ્યવસાય, આર્થિક સેવાઓ, ગુણવત્તા વ્યવસ્થાપન, માનવ સંસાધન સંચાલય, માહિતી ટેકનોલોજી, ટેકનોલોજી મેનેજમેન્ટ, ઉર્જા વ્યવસ્થાપન, પર્યાવરણીય વ્યવસ્થાપન વગેરે ક્ષેત્રોમાં સલાહ અને તાલીમ સેવાઓ પ્રદાન કરનારી સંસ્થાઓ રહેલી છે. ઓકે, ચોથો ક્વેશ્ચન છે કે ફાર્માકોપિયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી PCIMH સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લેવાના છે અને સાચા નિવેદનો આપણે જણાવવાના છે. સૌથી પહેલું નિવેદન છે કે તે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળની એક વૈજ્ઞાનિક સંસ્થા છે. બીજું, તેમાં આયુર્વેદ, સિદ્ધ યુનાની અને મેડિસિનની હોમિયોપેથી સિસ્ટમનો ઉપયોગ લેવામાં આવતા ફોર્મ્યુલેશન માટે ફાર્માકોપિયાઝ પ્રકાશિત કરવાનો આદેશ છે. તો મિત્રો, જે યોગ્ય વિધાનો આપણે જોવાના છે, તો બીજા નંબરનું જે વિધાન છે એ યોગ્ય વિધાન છે. હવે એ પહેલું ખોટું કઈ રીતે છે અને બીજું સાચું કઈ રીતે છે એ પણ આપણે સમજવાની વસ્તુ છે. સૌથી પહેલું વાક્ય ખોટું છે કે તેમાં શું કહેવામાં આવ્યું છે કે એક વૈજ્ઞાનિક સંસ્થા છે. મિત્રો, એ વૈજ્ઞાનિક સંસ્થા નથી અને એક આયુષ મંત્રાલય હેઠળ આવે છે. અહીં આપણને એવું કહેવામાં આવેલું છે કે તે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળ આવનારી વૈજ્ઞાનિક સંસ્થા છે. તો બંને રીતે એ ખોટું છે. કેબિનેટે આયુષ મંત્રાલય હેઠળ ફાર્માકોપિયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન્સ એન્ડ હોમિયોપેથી ને ફાર્માકોપિયા લેબોરેટરી ફોર ઇન્ડિયન મેડિસિન્સને હોમિયોપેથિક ફાર્માકોપિયા લેબોરેટરીમાં ભળીને ફરીથી સ્થાપિત કરવાની એક મંજૂરી આપી દીધી છે.
हाल में फार्माकोपिया कमीशन फॉर इंडियन मेडिसिन्स एंड होमिओपैथी ये आयुष मंत्रालय नेतृत्व हेठ काम करती एक स्वायत्त संस्था है। साचू वाक्य आपने एवं कहमेलू थू कि तेनी पासे फार्माकोपियाज और दवाओं सूत्रों प्रकाशित करने प्राथमिक आदेश है। आयुर्वेद सिद्ध यूनानी और होमिओपैथिक एट्ले कि आयुष नी दवाओं ने सीस्टम में उपयोग में लेवामां आवती जे दवाओ छे एने फार्माकोपियाज तरीके पण ओळखवामां आवे छे। आंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन संबंधित नीचे आपेला निवेदनों ने ध्यान में लो। सौथी पहेलू निवेदन छे ते भूस्तर पृथ्वीनी भ्रमण कक्षा में पृथ्वीनी आसपास फरे छे। बीजू छे ते इसरो सहित पांच भाग लेती अंतरिक्ष एजेंसीओ वच्चे सहयोगी प्रोजेक्ट छे। तो कया विधानों योग्य छे तो आपणे समझवानी जरूर छे कि एक अथवा बे बन्ने माथी एक पण विधान योग्य नथी। हवे वसु समझिए छे कि पहलू विधान पण खोटू छे ने बीजू विधान पण खोटू छे तो कई रीते छे। जो नीची एक पृथ्वीनी एक नीची भ्रमण कक्षा जे कही शकाय छे ए पृथ्वीनी केन्द्रित भ्रमण कक्षा छे जेनी ऊंचाई अंदाजित 2000 किलोमीटर अथवा तेथी ओछी छे। आईएसए लो अर्थ ऑर्बिट में सरेराश 400 किलोमीटर की ऊंचाई एट के अंदाजित 250 माइल की ऊंचाई साथ भ्रमण कक्षा जाळवे छे। जियो स्टेशनरी भ्रमण कक्षा की जो बात करिए छे तो भ्रमण कक्षा में पृथ्वी पर 35,785 किलोमीटर एट के 22,236 माइल पर जियो स्टेशनरी भ्रमण कक्षा रहेली छे। हवे जे विधान जो हवे पहेलो विधान खोटू कई रीते थयुं छे समझो ते भूस्तर पृथ्वीनी भ्रमण कक्षा में पृथ्वीनी आसपास फरे छे। हवे अहीं आपणने शुं कहेवामां आव्युं छे के जे अहीं जे पृथ्वीनी उपर 35,000 किलोमीटर हाइटथी ए फरी रही छे। ओके हवे विधान बे छे के आईएसएस प्रोग्राममां इसरो समावेश थतो नथी। अहीं आपणने शुं कह्युं छे के इसरो सहित पांच भाग लेती अंतरिक्ष एजेंसीओनी सहयोगी प्रोजेक्ट छे परंतु आईएसएस जे प्रोग्राम छे जे प्रोजेक्ट छे एमां इसरोनो कोई समावेश थतो नथी। તે પાંચ એજન્સીઓ વચ્ચેનો બહુરાષ્ટ્રીય સહયોગી પ્રોજેક્ટ છે એવા 100% વસ્તુ છે પરંતુ જેમાં ઇસરોનો સમાવેશ થયેલો નથી જેમાં નાસા જે યુએસની છે રોસ્કોસ્મોસ જે રશિયાની છે જેએક્સએ જે જાપાનની છે ઈએસએ જે યુરોપની છે અને સીએસએ જે કેનેડાની છે આ પાંચ સંસ્થાઓ આ પાંચ જે અવકાશ એજન્સીઓ છે એમની વચ્ચેનો જ આ પ્રોગ્રામ છે આઈએસએસ। ओके सिक्स क्वेश्चन छे आजनो नीचेनामांथी कया गंगेजिक डॉल्फिन माटेनो खतरो छे। जे गंगेजिक डॉल्फिन जे छे एमना माटेनी जे बाबतो छे एमां कई बाबत छे के जे खतरारूप बनी रहेली छे तो सौथी पहली बाबत छे डॉल्फिन तेल माटेनो जे शिकार डॉल्फिननो करवामां आवतो होय छे ए बाबत एमना माटे डॉल्फिनना जे प्रजाति छे एमना माटे खतरारूप छे के केम ए आपणे समजवानी वस्तु छे। બીજી ડેમ અને બેરેજ દ્વારા બનાવેલ ફેગમેન્ટેડ વસ્તી દ્વારા ત્રીજું ફિશિંગ ગિયરમાં ફસાઈને જે ડોલ્ફિન મરી જતી હોય છે તો એ બાબત દ્વારા તો મિત્રો દરેક બાબતો એવી છે કે જે ડોલ્ફિન માટે ખરાબ બની રહી છે તો આપણો આન્સર શું હોવો જોઈએ આપણો આન્સર હોવો જોઈએ દરેકે દરેક બાબતો જે છે કે ડોલ્ફિનની પ્રજાતિ માટે ખતરારૂપ છે જે રેડ ઝોનમાં ડોલ્ફિનને લઈ જઈ શકે છે। હવે જે સમજીએ કે જે જે બાબતો છે કે ઉલ્લેખનીય તમામ પરિબળો પહેલેથી જ જોખમમાં મૂકેલા આયુસીએન સ્ટેટસ ગંગેટિક ડોલ્ફિન માટે જોખમો છે તેની વસ્તી માટે ખૂબ થ્રેટ ગણાય છે। ધમકીઓ તો ના લખી શકાય પરંતુ ધમકી લખેલું છે પરંતુ તેની વસ્તી માટે ખૂબ જ અને મુખ્ય રીતે ખરાબ રીત બાબતમાં કહી શકાય અને ખૂબ જ ખરાબ પરિબળો જવાબદાર થઈ રહ્યા છે। ફિશિંગ ગિયરમાં ફસાયેલા દ્વારા અજાણતા એની હત્યા થઈ રહી છે। ડોલ્ફિન તેલ માટે જે પોચિંગ કરવામાં આવે છે જેનો શિકાર કરવામાં આવે છે માછલીના આકર્ષણ તરીકે અને ઔષધીય હેતુઓ માટે વપરાતું હોય છે એનો જે વિકાસ પ્રોજેક્ટ છે કે પાણી કાઢવા અને બેરેજ ઊંચા ડેમો અને પાળા બાંધકાઓ પ્રદૂષણ ઔદ્યોગિક કચરાઓ જંતુનાશક દવાઓ મ્યુનિસિપાલિટીનું ગટર વિસર્જન અને વાહનના ટ્રાફિકના અવાજના કારણે હેબિટેટ જેનો વિનાશ થઈ રહ્યો છે એ બાબત પણ એમના માટે ખતરારૂપ થઈ રહી છે। ડેમ અને બેરેજ દ્વારા બનાવેલ વિકસિત જનસંખ્યાએ ડાઉનસ્ટ્રીમ આવાસને બગાડ્યું છે અને ઊંચા કાંપની સાથે માછલીઓ અને અવિભાજ્ય પ્રજાતિઓના બદલામાં આવેલા એસેલમ્બેસ સાથે અવળું સર્જન પણ જોવા મળી રહ્યું છે।
ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, તે વિષુવવૃત્તીય અક્ષાંશમાં ઉચ્ચ દબાણનો ક્ષેત્ર છે. ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોનની સ્થિતિમાં ઉનાળાના ગંગાના મેદાનોમાં ફેરવાય છે. તો સાચા વાક્યો આપણે શોધવાના છે. તો મિત્રો, સાચું વાક્ય ફક્ત બે છે. પહેલું વાક્ય છે કે જે વિષુવવૃત્તીય અક્ષાંશમાં ઉચ્ચ દબાણનો ક્ષેત્ર છે એ ખોટી વસ્તુ છે, કારણ કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન છે એક વ્યાપક ચાર્ટ છે. હવાના નીચા દબાણવાળી વિષુવવૃત્તીય અક્ષાંશો પૂર્વોત્તર અને દક્ષિણ પૂર્વ વેપાર પવનોની ITCZમાં ભેગા થાય છે. બીજું વિધાન આપણું સાચું છે એ બાબત માટે આપણે થોડું ડિટેલ્સમાં અહીં આપેલું છે, એ તમારે વાંચી લેવું. સંસદની વિધાનસભાની શક્તિઓ અંગે નીચે આપેલા નિવેદનો ઉપર વિચાર કરવાનો છે. અને સૌથી પહેલું નિવેદન આપણને આપવામાં આવેલું છે કે સંસદ પાસે ભારતના રહેવાસીઓના હિતમાં બાહ્ય પાસાઓ ઉપર કાયદો બનાવવાની વિશિષ્ટ સત્તાઓ છે. સંસદની કોઈપણ બાબતને અનુરૂપ સૂચિ અથવા રાજ્ય સૂચિમાં સૂચિબદ્ધ ન કરવામાં આવે તેવા સંદર્ભમાં કોઈપણ કાયદો બનાવવાની સત્તા છે. તો મિત્રો, એક અને બે બંને વાક્યો સાચા છે, કારણ કે સંસદ પાસે જે રાજ્ય સૂચિમાં પણ ન હોય, સંયુક્ત યાદીમાં પણ ન હોય કે સંસદ યાદીમાં પણ ન હોય એવા કોઈપણ બાબત માટે કાયદો બનાવવાની સત્તા સંસદની રહેલી છે. અહીં આપણને જે કલમો આપવામાં આવેલી છે, જે અનુચ્છેદ આપવામાં આવેલા છે, કે બંધારણનું જે અનુચ્છેદ છે 245(1) એ એવું જણાવે છે કે સંસદ ભારતના પ્રદેશના સંપૂર્ણ અથવા કોઈપણ ભાગ માટે કાયદો બનાવી શકે છે. જો યાદ રાખજો, 245(1) શું કહે છે કે ભારતના કોઈપણ પ્રદેશના, એટલે કે કોઈપણ રાજ્યના, સંપૂર્ણ રાજ્ય અથવા રાજ્યના કોઈપણ ભાગ માટે એક સ્પેશિયલ કાયદો બનાવી શકે છે. અને રાજ્યની વિધાનસભા રાજ્યના સંપૂર્ણ અથવા કોઈપણ ભાગ માટે પણ કાયદો બનાવી શકે છે. આવું 245(1) એવું કહે છે. હવે 245(2) શું કહે છે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલો કોઈપણ કાયદો એ વધારાના પ્રાદેશિક કામકાજને લીધે અમાન્ય માનવામાં આવશે નહીં, કે રાજ્ય સરકાર એ કાયદાનું ઉલ્લંઘન કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે એવું માન્યું છે કે સંસદ પાસે ભારતના રહેવાસીઓના સુખાકારી અથવા સલામતીના હિતમાં બાહ્ય પ્રાદેશિક પાસાઓને ધ્યાનમાં રાખીને કાયદા બનાવવાની સત્તા છે, પરંતુ તેની પાસે ભારતના ક્ષેત્ર સિવાયના કોઈપણ ક્ષેત્ર માટે કાયદો ઘડવાની સત્તા નથી. ચલો, બીજું વાક્ય પણ સાચું છે. કઈ રીતે છે? એ મુજબ જે કલમ નંબર અનુચ્છેદ નંબર 248(1) જે છે એમાં બંધારણના સંસદમાં સંવર્તી યાદી અથવા રાજ્ય યાદી અલગ અલગ ગણવામાં કોઈ બાબત આદર સાથે કોઈપણ કાયદા બનાવવા માટે વિશિષ્ટ શક્તિ ધરાવે છે. ઓકે, નવમો ક્વેશ્ચન આપણને શું કહે છે કે નાના વન પેદાશ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તો સૌથી પહેલું નિવેદન છે કે ગૌણ વન પેદાશો અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસી અધિનિયમ 2006 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. બીજું, આદિજાતિના ભેગા કરનારાઓને તેમના નાના વન પેદાશો માટે સરકાર ન્યૂનતમ ટેકાના ભાવ પ્રદાન કરે છે. કયા વાક્યો સાચા છે એ આપણે જોવાના છે. તો મિત્રો, એક અને બે બંને વાક્યો સાચા છે. કઈ રીતે સાચા છે એ આપણે જોઈએ છીએ. એને આપણે એક વખત શાંતિથી વિડીયોને પોઝ કરી લેવો, પોઝ કરી અને એને એક વખત જોઈ લેવો, કારણ કે જે નાના નાના જે વન પેદાશો કરી રહ્યા છે, જેમાં વાંસ, બ્રશવુડ, સ્ટમ્પ્સ, કેન, કોકન, મધ, મીણ, લાખ, તેડું, પાંદડા અને ઔષધીય છોડ અને અન્ય જે બાબતોનો જે સમાવેશ થઈ રહ્યો છે એ બાબતો પણ આમાં આપણને જણાવવામાં આવેલી છે. અને એમને કઈ કઈ રીતે મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP આપવામાં આવેલી છે એ પણ અહીં આપણને જણાવેલી છે. તો એક વખત શાંતિથી વાંચી લેવું. પરંપરાગત કૃષિ વિકાસ યોજના સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તો સૌથી પહેલું નિવેદન છે આપણું કે તેનો હેતુ રસાયણો અને જંતુનાશક અવશેષોથી મુક્તિ કરવા, મુક્ત કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન કરવાનું છે, કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે કે નેશનલ NMSA એટલે કે નેશનલ મિશન હેઠળ સોઇલ હેલ્થ મેનેજમેન્ટનો એક ઘટક છે. સાચું વાક્ય શોધવાના છે. તો આપણા સાચા વાક્યો, બંને વાક્યો સાચા છે. મિત્રો, અહીં આપણા બંને વાક્યો સાચા છે, એની કોઈ ડિસ્ક્રિપ્શન આપણને આપેલી નથી. તો
હું આશા રાખું છું કે તમને આ વિડીયો બહુ જ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે. તમારા હજી સુધી જો લાઇક ના કર્યું હોય વિડીયોને તો લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, અને જો પોસિબલ હોય તો તમે આ વિડીયોને તમારા સ્ટેટસમાં આજનો દિવસ મૂકી શકો છો કે જેથી કરીને તમારા દરેક મિત્રો સુધી આ વસ્તુ પહોંચી શકે અને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે છે. થેન્ક યુ, આભાર.